રાજકોટ જિલ્લાના ધોરાજીથી જામકંડોરા સુધીનો 18 કિલોમીટરનો મુખ્ય નેશનલ હાઇવે માર્ગ અતિશય ખરાબ હાલતમાં. વાહન વ્યવહારમાં પણ ભારે મુશ્કેલી સહન કરવાનો વાહન ચાલકોને વારો આવ્યો. વેરાવળ સોમનાથથી શ્યામનગર તરફ જવાનો મુખ્ય નેશનલ હાઇવે માર્ગ એક જ હોય, ત્યારે વચ્ચે આવતો ધોરાજીથી જામકંડોરા મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં હોય અને બેસમાર હાલતમાં હોય. ઘણા વર્ષોથી ખરાબ હાલત થઈ ગઈ છે, ત્યારે આ નેશનલ હાઇવે કે જવાબદાર તંત્ર કુંભકર્ણની નિંદ્રામાં હોય. વાહન ચાલકોની વેદના તંત્ર જોતું જ નથી. જામકંડોરાથી ધોરાજીનો મુખ્ય માર્ગ દિવસે ને દિવસે ખરાબ થતો જાય છે. નથી કોઈ રોડ રસ્તાનું સમારકામ નથી કરવામાં આવતું અને નવીનીકરણ પણ કરવામાં આવેલ નથી, તેથી આ 18 કિલોમીટરનો મુખ્ય માર્ગ બિસ્માર હાલતમાં પડી ગયેલ છે. ત્યારે જામકંડોરાથી ધોરાજી વચ્ચેનો મુખ્ય માર્ગ ખરાબ હાલતમાં થઈ ગયો છે, તેથી વાહન વ્યવહારમાં આ લોકોને ભારે મુશ્કેલી સહન કરવાનો વારો આવ્યો છે. નાના મોટા અકસ્માતો સર્જાઈ રહ્યા છે, રાહદારીઓ ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે. મોટરસાયકલ હોય કે મોટા વાહનો અવર જવરમાં સમયસર પહોંચી શકાતું નથી. રોજોના હજારોથી પણ વધારે આ માર્ગો આ માર્ગ પરથી પસાર થાય છે. ખરાબ રસ્તાઓને લઈને વાહનોનું વેરન્ટેજ પણ વધી રહ્યું છે. રાહદારીઓ હોય કે વાહન ચાલકો કે વિદ્યાર્થીઓ કે અપડાઉન કરનારા વ્યક્તિઓ, તમામ લોકોને ભારે મુશ્કેલી સહન કરવામાં પડી રહી છે. પણ નિર્ભર તંત્ર હજુ સુધી કોઈ રસ્તાનું સમારકામ હાથ ધરેલ નથી. ઘણા વર્ષોથી જામકંડોરાથી ધોરાજી તરફનો મુખ્ય માર્ગ અતિશય ખરાબ હાલતમાં છે. હજારો વાહન ચાલકો વિદ્યાર્થીઓ અપડાઉન કરનારા લોકો ઘણા વર્ષથી યાતના ઉભોગી રહ્યા છે, તો તંત્ર ક્યારે જાગશે તે જોવાનું રહ્યું. પ્રતાપભાઈ, પ્રતાપભાઈ જામકુડાથી ધોરાજી જવાનો રસ્તો કેવો? અરે રસ્તામાં અમારા વાહન પતી ગયા છે યાર. કેવી તકલીફ પડે છે? તકલીફ એટલે અમારે એક અહીંયાથી એક એક કિલોમીટર જવામાં 2 કલાકે માંડ માંડ પુગાડી વાહન. વાહનમાં કઈ વાહનમાં નુકસાની બહુ છે. અત્યારે રસ્તામાં આવતા ટ્રેક્ટર બગડ્યું એટલે બીજા ટ્રેક્ટર લાવીને ઢાળીને લઈને જઈ શકે. રહે બહુ નુકસાની આવે. અકસ્માત તો વાત જ જવા દે, બહુ નુકસાની વધારે આવે છે. શું તમારી માંગણી છે? માંગણી અમારે રસ્તો બનાવવાની માંગણી. મારું નામ મયુર છે, નતો વાડા જાય હું રહેવા છે જામકંડોરાના છું. બરાબર છે, અમારા રસ્તાની એટલી માંગ છે કે તમે ખાડા તમે જુઓ, પબ્લિક હેરાન એટલું થાય છે. ટાયરમાં નુકસાની એટલું આવે, દવાખાનામાં નુકસાની એટલી આવે કે વાત જાવ તો દવાખાને આવવું એટલે કમસે કમ 1.5 કલાક 18 કિલોમીટર છે, પણ 1.5 કલાક અમારે નીકળી જાય. આ તો એવું કાંઈ છે નહીં, ઇમરજન્સી કેસ આવ્યો તો મને એટલું ખબર પડે કેસ આવે નહીં, ફેલ થઈ જાય. વેગડી હતી તરોડાની અંદર, મને લાગે કેસ ફેલ થઈ જાય. કેટલા સમય થયો આ સમયે? મને એટલું લાગે છે કે 15 વર્ષ થઈ ગયા આના પ્રોબ્લેમ છે. 15 વર્ષ ઘરે ખાલ્યા પૂરે, બીજું કાંઈ વસ્તુ એ કરતા નથી આ લોકો. અમારે માંગણી એટલી છે તાત્કાલિક રસ્તો બનાવો, બીજું અમારે કાંઈ જોતું નથી. બરાબર, પબ્લિક એને હેરાન થાય છે, અમને કાંઈ પ્રશ્નો છે નહીં. આપણે સરકારને માંગણી કરી કે વેલાસર આ રોડ રિપેર કરી દે અથવા નવો બનાવી દે, જેથી કરીને સ્કૂલ કોલેજ અને મેડિકલ વાળાને કોઈને જવામાં આવવામાં તકલીફ ન પડે અને સમયસર પહોંચી જાય. રોડ જ ખરાબ છે, ગાડી હાલતી જ નથી. અને કનોડાથી ધોરાજી જે લોકલ અપડાઉન કરતા હોય એને બહુ તકલીફ પડે. અને આમ તો ક્યાં હોય ખબર નહીં, પણ અમે તો અહીં ધોરાજી અપડાઉન વાળા રહીએ એટલે આટલું ખ્યાલ રહીએ કે સ્કૂલ વાળા, કોલેજ વાળા અને મેડિકલ આ ત્રણે બહુ તકલીફ પડે. અકસ્માત નો ભય રહે. શું તમારી માંગણી? માંગણી છે સરકારને કે વેલામસોન વેલા સર રોડ ઉપર કઈક ધ્યાન દેને કરી દેવી વિનંતી કરી. આપણે સરકારને માંગણી કરી કે વેલાસરમાં વેલાસર આ રોડ રિપેર કરી દે અથવા નવો બનાવી દે, જેથી કરીને સ્કૂલ કોલેજ અને મેડિકલ વાળાને કોઈને જવામાં આવવામાં તકલીફ ન પડે અને સમયસર પહોંચી જાય. રોડ જ ખરાબ છે, ગાડી હાલતી જ નથી. અને કનોડાથી ધોરાજી જે લોકલ અપડાઉન કરતા હોય એને બહુ તકલીફ પડે. અને આમ તો ક્યાં હોય ખબર નહીં, પણ અમે તો અહીં ધોરાજી અપડાઉન વાળા રહીએ એટલે આટલું ખ્યાલ રહીએ કે સ્કૂલ વાળા, કોલેજ વાળા અને મેડિકલ આ ત્રણે બહુ તકલીફ પડે. અકસ્માત નો ભય રહે. શું તમારી માંગણી? માંગણી છે સરકારને કે વેલામસોન વેલા સર રોડ ઉપર કઈક ધ્યાન દે ને કરી દેવી વિનંતી કરી. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.